એચવીએસી કોમ્પ્રેસરની વધતી માંગને પૂર્ણ કરવા મેક ઇન ઇન્ડિયા ઉત્પાદન હાઇલ ઇન્ડિયા વર્ષ 2019 સુધીમાં ક્ષમતા વધારીને 30 લાખ યુનિટ કરશે. ભારતમાં એચવીએસી કોમ્પ્રેસર સેગમેન્ટમાં બજારમાં 35% હિસ્સા સાથે અગ્રણી હાઇલી ઇન્ડિયા. તેની વિકાસ પ્રતિબદ્ધતા અને સ્થાનિક જરૂરિયાતો પૂર્ણ કરવા અમદાવાદ નજીક તેના ચાંગદોર પ્લાન્ટમાં વાર્ષિક ક્ષમતા વધારીને 30 લાખ યુનિટ કરવા રોકાણ કરશે. ભારતમાં ગુજરાતમાં અમદાવાદ નજીક સ્થિત પ્લાન્ટે 26 નવેમ્બર 2013 ઉત્પાદન શરૂ કર્યું હતું. હાઇલી ઇન્ડિયા બજાર હિસ્સા વિશે વાત કરતા શ્રી લી હાઈ બિન, ચેરમેન એસઆઈસી પ્રમુખ હાઈસી ચેરમેને કહ્યું હતું કે હાઇલી ઇલેક્ટ્રિક એપ્લાયન્સીસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ ભારતની એકમાત્ર એર કન્ડિશનર મેન્યુફેક્ચરિંગ કંપની છે. હાઇલી ઇન્ડિયાએ 31 જાન્યુઆરી 2013 રોજ સ્થાપના કરી હતી અને 35% માર્કેટ શેર મેળવે છે. ત્યારે નાણાકીય વર્ષ 2016-2017 સુધીમાં ઉત્પાદન ક્ષમતા 2 મિલિયન સુધી પહોંચી હતી અને નાણાકીય વર્ષ 2019 સુધીમાં ઉત્પાદન ક્ષમતા વધારીને 2 મિલિયનથી 3 મિલિયન થશે. શ્રી પ્રેંગ ઝેને વાઇસ પ્રેસિડેન્ટે કહ્યું હતું કે હાઇલી ઇન્ડિયાએ મધ્ય પૂર્વ મલેશિયા, વિયેતનામ, થાઇલેન્ડ, બાંગ્લાદેશ, ઇજિપ્ત અને અન્ય દેશોમાં નિકાસ શરૂ કરી છે. કુલ નિકાસનો ગુણોત્તર 13% છે, જ્યારે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2013ના સહભાગી હતા અને 2019માં પણ સક્રિયપણે સમિટીમાં ભાગ લઈશું. ફેક્ટરીને વિસ્તૃત કરવાની અથવા નવું બનાવવાની કોઈપણ યોજના માટે અમે બજેટ વધારીએ છીએ અને અમારા ગ્રાહકની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને અમે આ નિર્ણય લઈશું. ત્યારે શ્રી વિડોંગે કહ્યું હતું કે ભારતીય બજાર અમારે અપેક્ષા કરતાં પણ વધુ ઝડપથી વધી રહ્યું છે, ત્યારે અમે ભારતીય બજાર માટે આશાવાદી છીએ કે હાલમાં હાઇલી ભારતમાં એકમાત્ર એસી કોમ્પ્રેસર ઉત્પાદન કરતી કંપની છે. હવે કંપની સક્રિય રીતે વિકાસશીલ છે, તેથી અમે સ્થાનિક સરકાર તરફથી ટેકો, અમારા વિકાસ માટે આધાર અને નિકાસ માટે સમર્થનની જરૂર છે. ત્યારે ઉદાહરણ તરીકે વર્તમાનમાં આયાત કરેલા કર ગુણોત્તર આયાત આખા સેટ કોમ્પ્રેશન કરતાં વધારે છે. સરકાર આ પ્રકારની સમસ્યાને ધ્યાનમાં લેવી જોઈએ. ત્યારે હાઇલી ગુજરાત રાજ્ય અમદાવાદ શહેરથી 25 કિલોમીટરના અંતરે સ્થિત છે અને અનુકૂળ પરિવહન સુવિધા ધરાવે છે. પ્લાન્ટનું નિર્માણ 40,000 ચોરસ મીટર વિસ્તારમાં થયેલું છે. जी देखिए, आप लोग को सबको यहाँ बुलाने का एक पहला उद्देश्य तो ये है कि जो हमने गुजरात को कमिटमेंट दिया था 2 मिलियन कंप्रेसर्स बनाने का, वो हमने 2016 में कंप्लीट किया और अब हम 20 लाख कंप्रेसर्स बना रहे, 2 मिलियन कंप्रेसर्स बना रहे हैं. तो पॉइंट नंबर वन. पॉइंट नंबर टू कि मार्केट की जो डिमांड इतनी बढ़ गई है उसको ये प्लांट सेटिस्फाई नहीं कर सकता. वी कैन नॉट मीट दैट डिमांड. सो हमको यहां पर इम्प्रूवमेंट या तो प्रोडक्टिविटी का या एक्सपेंशन करना पड़ेगा और उस केस में हमको जो या तो हम नया प्लांट लें या फिर इसी प्लांट में हम प्रोडक्टिविटी इंप्रूव करें. तो फर्स्ट फेज अब रहेगा 2 मिलियन से 3 मिलियन का जो जर्नी है हमारी, हम इसी प्लांट में वी विल डू प्रोडक्टिविटी एफिशिएंसी इंप्रूवमेंट. कुछ मॉडिफिकेशंस भी होंगे, कुछ नए इक्विपमेंट्स भी आएंगे. तो 2 से 3 मिलियन करने का हमारा इरादा रखते हैं 2019-2020 के अंदर. और ये जो क्वांटिटी 1 मिलियन की रहेगी, ये ज्यादातर इन्वर्टर की रहेगी. जैसे कि मैंने आपको बताया 50% शेयर अगले साल केवल इन्वर्टर का प्रोसेस का ही. खास करके किस देशों में आपकी तरफ से यहाँ से निकास किया जाता है और किस तरह का आपका कार्य रहता है? देखिए, ये हमारे लिए बहुत जरूरी है कि हम एक्सपोर्ट करें. ये जो बिजनेस है एचवीएसी का, एसी मैन्युफैक्चरिंग का, ये बहुत सीजनल है. 70% बिजनेस फर्स्ट 6 मंथ्स में हो जाता है और 30% बिजनेस नेक्स्ट 6 मंथ्स में होता है. तो ये सीजनैलिटी को कम करने के लिए हमको एक्सपोर्ट करना जरूरी है. दूसरा, हमारा जो ईपीसीजी का ऑब्लिगेशन है उसको भी कंप्लाई करने के लिए हमें एक्सपोर्ट करना पड़ता है. तो इस साल हम करीबन 13% यहां से एक्सपोर्ट करेंगे, जो कि करीबन 2 लाख कंप्रेसर्स हैं हम यहां से एक्सपोर्ट कर रहे हैं. कौन सी कंट्रीज को? थाईलैंड को दे रहे हैं, मलेशिया को दे रहे हैं, बांग्लादेश को दे रहे हैं, वियतनाम को दे रहे हैं और ब्राजील को भी दे रहे हैं यहां से. ये वाइब्रेंट समिट में आप पार्टिसिपेट करने वाले हैं इस बार 2019 में. हाँ जी, बारे में बताइए सर. देखिए, हमारी एक जो वाइब्रेंट गुजरात समिट 2019 में हम पार्टिसिपेट करेंगे. एक जो हमारी गवर्नमेंट के साथ जो हमेशा रिक्वेस्ट रही है कि ये मेक इन इंडिया जो हम कर रहे हैं, इसमें जो ड्यूटी स्ट्रक्चर है वो बड़ा इन्वर्टेड है. वो भी मैं आपको समझा देता हूं. मैं जब कंप्रेसर चाइना से यहां इंपोर्ट करता हूं उसके ऊपर मेरे को 7.5% ड्यूटी देनी पड़ती है, लेकिन उसी कंप्रेसर को बनाने के लिए जो रॉ मटेरियल मैं
इस्तेमाल करता हूँ और अगर मुझे वो बाहर के देशों से यहाँ इम्पोर्ट करना पड़ता है तो उसके ऊपर मैं 10% 12% ड्यूटी देता हूँ, तो क्या होता है कि मेरी कॉस्ट ऑफ मैन्युफैक्चरिंग बढ़ जाती है और मेरा जो कस्टमर है वो बोलता है कि सर आपका कंप्रेसर महंगा है, मैं नहीं ले सकता हूँ। तो जब हम मेक इन इंडिया मुहिम चालू करी है तो हमारी गवर्नमेंट के साथ ये रिक्वेस्ट रहती है कि जो रॉ मटेरियल है उस पर इम्पोर्ट ड्यूटी कम होनी चाहिए। કેમેરામેન દર્શન સાથે સંજય રાજપૂતનો રિપોર્ટ અમદાવાદ।